من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم بل تؤثرون الحياة الدنيا والآخرة خير وأكبر إن هذا لفي صحف أولى صحف أولى صحف إبراهيم وموسى صدق الله العلي العظيم والحمد لله رب العالمين اجي دنيا سرجي نشاموري Anna upaya jipavana pani paida kida jirbai pavana pani paida kida Eji kaho re jivata me Kis karana abhyaji na ke de Sahib jine seva jire bhai na ke de साहिब जिने इजे जुमलो जे पूछे अपना जे वो ना पेरने जे अमरा पूरी ना गरछे के बाजीरे भाई अमरा पूरी ना गरछे के वा एजे सोनानी इटडीने रूपाना सांबाजी सावका सोरे के जीरे भाई सावका सोरे के गादा एजी एवा महल अपना साहिबे उपाया जी करणे का मावो तो एगारा पामो जीरे भाई करणे का मावो तो एगारा पामो जी खुदान हाजरी माँ निजातुल मोमिनीन वल मोमिनात रूहानी माँ बाप सरकार नूर मौलाने शाह करीम हुसैनी हाजरी इमाम ना पाक अने मुबारक नाम पर इश्क अने मोहब्बत की सलवात पढ़ दिंदा दिंदारो सर्वप्रथम तो
આપને હું મુબારકી આપું કે તમારો આ લોંગ વીકેન્ડ છે અને એક મહિનાથી હું કેનેડાની અંદર છું. હું જોઉં છું કે પાંચ દિવસ માણસ સતત કામ કરતો હોય છે અને એ રાહ જોતો હોય છે કે કડે વીકેન્ડ છે અને પા રેસ્ટ ખણજે. અને આવા વીકેન્ડની અંદર તમે માશાઅલ્લાહ આટલી સારી હાજરી જમાતખાનાની અંદર અને રૂહાની ખોરાક લેવા માટે આવ્યા છો. મૌલાના હાજરી ઇમામ આપને દીનો દુનિયાની અંદર સુખી અને આબાદ રાખે. કાલે પણ કદાચ આફ્ટર દુઆ તમને થોડો હેરાન કરીશ. કાલે લાસ્ટ વાઇસ છે, પણ કાલની વાઇસ થોડી રિલિજિયસ એજ્યુકેશન ઉપર હશે અને મારા હિસાબે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. અને સવારે કાલે બૈતુલ ખયાલની વાઇસ છે. ગઈકાલે જે મેં કહ્યું કે મૌલાના શાહ કરીમ લોસીની હાજર ઇમામ ઇમામતની મસ્નદ ઉપર ગાદી ઉપર પધાર્યા, એ વખતથી લઈને આજ દિવસ સુધી મૌલાના હાજર ઇમામનું એક ફરમાન અમે ઘણી વખતે એક અથવા બીજા શબ્દોની અંદર સાંભળ્યું છે. મારી કિન્સાસાની કેસેટ્સની અંદર પણ આ ફરમાન મેં ઘડી ઘડી કોટ કર્યો છે કે મૌલાના હાજર ઇમામે ફરમાવ્યું કે મારી ઇમામતના બે એમ છે, મકસદ છે, બે હેતુ છે. મારી ઇમામતનો એક હેતુ એ છે, એક મકસદ એ છે કે તમે દુનિયાવી રીતે આબાદ થાવ, તમે દુનિયાવી રીતે સુખી થાવ, એના માટે ગાઈડન્સ આપું. ને મારી ઇમામતનો બીજો હેતુ અને મકસદ છે કે તમે રૂહાની રીતે પણ સુખી અને આબાદ થાવ, અને એ માટે હું તમને ગાઈડન્સ આપું છું. મોમિનો, ઇતિહાસ આપણી પાસે આજે મોજૂદ છે. આપણે ઇતિહાસને સામે રાખીએ, કંઈક હિસ્ટોરિકલ એવા બનાવો આપણે જોઈએ, અને તે ઉપરાંત ઇમામ સુલતાન મુશાના સમયના અમુક બનાવો હું તમારી સામે રાખું, અને કંઈક એક બે બનાવો હું શાહ કરીમ લોસીની હાજર ઇમામના સમયના મારી નજરે જોયેલા તમારી સામે રાખું. વર્લ્ડી મેટરના ફરમાનો માટે હાજર ઇમામના આ ફરમાનને આપણે લાઇટમાં રાખી અને આ વસ્તુને તપાસીએ કે હિસ્ટ્રી આજે એ ગવાહી આપે છે, સાક્ષી આપે છે કે જ્યારે જ્યારે ઇસ્માઇલીઓએ હાજર ઇમામની વર્લ્ડી ગાઈડન્સ, દુનિયાવી ગાઈડન્સ ઉપર સિરિયસલી ગંભીરતાથી ધ્યાન નથી આપ્યું, તો એ ઇસ્માઇલીઓ પર દુઃખ અને તકલીફો આવ્યા છે. પછી એ ગાઈડન્સ ઇકોનોમિકલી હોય, એ ગાઈડન્સ હેલ્થની હોય, એ ગાઈડન્સ એજ્યુકેશનની હોય, જેમ બે બનાવ આપણે હિસ્ટ્રીની અંદર છે. જે આખો બનાવ હું નહીં, ખાલી એક મિનિટમાં પાસિંગ રેફરન્સ આપી દઉં કે જંગે સિફિન, બેટલ ઓફ સિફિન, કે જંગે સિફિનની અંદર કઈ વસ્તુ હતી? જાહેરી નાફરમાની, ઇમામની નાફરમાની કરી, મૌલા અલીની નાફરમાની કરી, કે મૌલા મુર્તઝા અલીએ ફરમાવ્યું કે જુઓ હું બોલતું કુરાન છું અને હું જે કહું છું એ તમે માનો અને ન માન્યા, એટલે પછી ઇસ્માઇલીઓ તકલીફમાં મુકાણા, હાજર ઇમામને પણ તકલીફ થઈ અને એ ફેરકો અમારી અંદરથી અલગ થયો. જંગે ઓહદ, બેટલ ઓફ ઓહદ, પ્રોફેટ મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમના સમયની અંદર, એની અંદર પણ હુઝુર સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમે ફરમાવ્યું કે જો આ જે વેલી છે, એક વેલી હતી, અહીંયાથી તમે 50 જણા હજ્જો નહીં, અને રસૂલલ્લાહનો હુકમ ભૂલી ગયા અને બેટલની અંદર જે એનિમીઝ હતા એ લોકો હારી ગયા અને લોકો પાછા ભાગે છે, તો જે બુટીઝ હતી ને, જે દાગીના અને બધો સામાન હતો ને, એ બીજા મુસલમાનો ભેળો કરવા માંડ્યા. પેલા 50 જણાની થયું કે અમે રહી જશું, એટલે એ લોકો પેલી વેલી છોડી અને ત્યાં પાછા માલ લેવા માટે આવ્યા, અને પ્રોફેક્ટનું ફરમાન હતું કે છોડજો નહીં, અને પાછળથી પાછો દુશ્મનોએ એટેક કર્યો અને બહુ જ નબી સાહેબને પણ સહન કરવું પડ્યું. એના દાંત તૂટી ગયા નબી સાહેબના એ જંગની અંદર, અને મુસલમાનોને પણ સખત માર પડી. આ એક વર્લ્ડી ગાઈડન્સ હતી. હવે આપણે આગળ વધીએ. મારી પાસે એવા ઘણા બનાવો નામથામની સાથે છે, સુલતાન મુશાના જોમાની અંદર, નામથામની સાથે. પુનાની અંદર એક ભાઈ હતા, એ સુલતાન મુશાને રિસ્પેક્ટ તો આપે પણ ઇમામ તરીકે ના માને. એ શું કે ખબર? હી ઝાઇનિસ્ટ કે આગા ખાન સાહેબ કે, અને એની ઇન્ફ્લુઅન્સ બહુ હતી. મૌલાના સરકાર સુલતાન શાહ હંમેશા એને પોતાની પાસે રાખે, આમ ખરાબ ના બોલે, ઇમામનું ખરાબ ના બોલે. અને એક દિવસ મૌલાના સુલતાન શાહ એને બોલાવીને કહે છે,
कि तुम्हारे पास पैसा कितना है तो कैसे के आटलो कैश है आटलो आज है। देखो एक काम करो, जितना कैश मनी है जितनी बड़ी तुम्हारे पास नोट है, यू नो इंडिया में 1000 रुपीज भी नोट नहीं करते आगाओ। बोला कैसे के जितनी बड़ी नोटे हैं 1000 की 500 की ब्रिटिश ना जमाना की बात है, वो सबका तुम्हें जमीन खरीद लो जितना हो सके इतना। अने ए खुदा ना बंदा ने सूझ्यू अने एने बधी जमीन खरीदी लीधी। आफ्टर 8 डेज गवर्नमेंट जी हती ने एने 1000 रुपयानी अने 500 रुपयानी नोटो बधी कैंसल करी कचरा ना भाव नी अंदर, अने कचरा में फेंकी दियो तमे, एनो रिफंड पण न मळे। अने पछी एनो चेन्ज थयो अने एना पछी ज्यारे ए सुल्तान मुशा पासे आवे ने तो मां बाप के आवा बैठो तो ऊपर नो तो बेसतो, मां बाप ना पग पासे बेसतो तो। अने पछी ए जाइनस नो तो कहतो, ए कहतो तो धणी धणी तू धणी है तू धणी है। અને પોતાની ફેમિલીને કહેતો કે નારો એ ધણિયા એ આગા ખાન ને, અને ઇન્જે બોમ્બે છે જે નીકળેતો ને એ વલ્લા સચ્ચો પેતો બોલે મૂકે જો અનુભવ થયો હોય। બીજો એક ફેમિલી બોમ્બે ની અંદર હતી, હું નામ ખાન નથી આપવા માંગતો પ્લીઝ, અને હું જે કહું છું જમાત ખાના ની અંદર ઉભો રહીને હું ક્યારે પણ જૂઠું નહીં કહીશ। અને એ સેમ બનાવ પણ થોડો ફરક, મારો કે છે કેટલા પૈસા હે તો કે છે ઘીન કે નહીં આયા હે, શું કેશ મા બાપ ની પાસે રહેવા વાળો રાત દિવસ ઘીન કે નહીં આયા હે। देखो घर पे जाके गिनो और सबका गोल्ड खरीद लो, गोल्ड जितना होवे इतना जल्दी गोल्ड खरीद लो। घरे गयो नेताजी ने कैसे, नेताजी जरा गोल्ड नी मार्केट में रेट पूछो ने शू चाले से भाव गोल्ड नु। तो जे नेताजी हतो ने एकाउंटंट, ए गोल्ड नी मार्केट नी अंदर लिंक करीने भाव काल पूछे से तो के आटलो भाव छे, तो कहेजी 2 दिवस वाट जोईए थोड़ो ओछो थशे पछी लेशो। आम 2 दिवस करता 6 दिवस निकली गया ने सेम इंसिडेंट, नोटो बधी खोटी थई गई। અને અત્યારે એમની ઔલાદ છે બોમ્બે ની અંદર, દે આર હેપી, પણ એ માણસ પછી એટલો બધો પસ્તાણો। તો મેં આ એક તમને 4 રેફરન્સ, 2 સુલતાન મુશાના સમયના, 1 હજરત નબી મોહમ્મદના સમયનો, 1 મોલા મુર્તઝાલીના સમયનો, અને હવે હું તમને આપું 2 કરીમાઝરીમાના સમયનો। શા માટે આપું છું? વર્લ્ડી મેટરની ગાઈડન્સ, એમાં જ્યારે જ્યારે 2 દરકારી દેખાડવામાં આવી અને એ ગાઈડન્સ તરફ ધ્યાન ન આપવામાં આવ્યું તો મેં આપને કહ્યું કે ઇસ્માઇલીઓએ દુઃખ ભોગવ્યું છે। હવે 1962માં શાહ કરીમ આઝમમાં પધાર્યા ઇન્ડિયા, લોંગ ટૂર હતી, ધાર્મિક કામકાજો કરવાના હતા, સેન્ટર બોમ્બે હતું, 4-5 દિવસ વિલેજ સિટીમાં જાય પછી બોમ્બે આવે અને બોમ્બેની જમાતની દીદાર આપે, એમ લાસ્ટ વીક હતું, છેલ્લું અઠવાડિયું। મૌલાના હાજર ઇમામ બધી વિલેજીસની મુલાકાત લઈને બોમ્બે આવ્યા, અને બોમ્બેના નજીક થાણા નામનું એક ગામ છે ત્યાં દીદાર હતા। મૌલાના હાજરીમાં ફરમાવે છે કે હમણાં અમે મુસાફરીની ઉપર હતા તો એ દરમિયાન અમારા 4 રૂહાની બાળકોને અમે બ્લાઇન્ડ જોયા, આંધળા જોયા, સ્મોલ કિડ્સને। પછી હાજરીમાં ફરમાનમાં ફરમાવે છે કે જ્યારે મેં ઇન્કવાયરી કરી કે આ બચ્ચાઓ આંધળા કેમ થઈ ગયા, બ્લાઇન્ડ કેમ થઈ ગયા, તો મને કહેવામાં આવ્યું કે યા હાજરીમાં એ લોકોએ સ્મોલ પોક્સના ઇન્જેક્શન નહોતા લીધા। હવે સ્મોલ પોક્સની બીમારી નથી ઇન્ડિયામાં, એ સમયે હતી। તો મૌલાના હાજર ઇમામ ફરમાવે છે ફરમાનની અંદર કે મારા રૂહાની બચ્ચાઓ, વર્ડ કેચ કરજો, આ એક એવી બીમારી હતી કે જે ટાળી શકાય હતી, આ એક એવું દુઃખ હતું જે નિવારી શકાય એમ હતું, પણ શબ્દો કેચ કરજો, પણ તમારી 2 દરકારીના કારણે મારા આ રૂહાની બચ્ચાઓ હવે જિંદગીભરના મુઠાસ થઈ ગયા, તમારી કેરલેસપણાના, તમારી 2 દરકારીના કારણે, 2 દરકારી કેરલેસ હાજરીમાંનો વર્ડ વાપરી। સેમ 78ની અંદર મારી નજરની સામે, અમે સ્ટેજના સ્ટેજ ઉપર બેઠા છીએ પગથિયા ઉપર, મહેમાની ચાલુ છે, એક મહેમાની આવી, બાઈ બચ્ચાઓને, તે બચ્ચા હાથમાં છે, લંગડા ચાલે છે, ઓ અપસેટ થઈ ગયા। વળી 4-5 મહેમાની ગયા એટલે વળી એક મહેમાની આવી, એમાં એક બાપાના ખોળામાં ને એક બાઈના હાથમાં ને, એ બી લંગડા। આવી રીતે 5 મહેમાનીઓ ગઈ અને પછી હાજરીમાં એકદમ અપસેટ થઈને મહેમાની સ્ટોપ કરાવી, અને અમારા પ્રેસિડેન્ટને બોલાવીને હાજરીમાં ફરમાવે છે કે મેં જોયું કે આ 5 મહેમાનીની અંદર અમુક બચ્ચાઓ પોલિયોના એ પેશન્ટ દેખાણા, એનું કારણ શું? તરત જ હેલ બોર્ડના એડમિનિસ્ટ્રેટર આવ્યા। હેલ બોર્ડના એડમિનિસ્ટ્રેટર બિચારા કહેશે કે ખુદાબીન, અમે છે ને જમાતખાનામાં એનાઉન્સ કરાવીએ છીએ, અમે જમાતખાનામાં સગવડ રાખીએ છીએ, ઇન્જેક્શનોની અહીંયા ફેસિલિટીઝ રાખીએ છીએ, પણ મા બાપો છે ને એટલી મહેનત નથી લેતા કે જમાતખાનામાં આવીને ઇન્જેક્શન ભરાવે।
પછી હાજરીમાં અપમાન કર્યા અને એની અંદર પણ મોલાના હાજરીમાં મેં સેમ શબ્દો વાપર્યા કે મારા રૂહાની બચ્ચાઓ હમણાં પાંચ કે છ કેસ મેં જોયા કે જે લોકો પોલિયોના શિકાર થઈ ગયા છે અને સેમ રિપીટ કર્યું આ એક એવું દુઃખ હતું આ એક એવી બીમારી હતી જે ટાળી શકાય એવી છે જે નિવારી શકાય એમ છે પણ હાજરીમાં મેં રિપીટ કર્યું તમારું કેરલેસપણું તમારી બેદરકારી કે આ મારા બચ્ચાઓ મોહતાજ થઈ ગયા એટલે મેં શરૂઆત કરી જો આ વર્લ્ડલી ગાઈડન્સની હા મેં દુનિયાવી દોરવણીની શરૂઆત કરી છે મેં આપને છ એક્ઝામ્પલ આપ્યા છે દુનિયાવી દોરવણીના એવા ઘણા એક્ઝામ્પલ છે મારી ઇમામતના બે મકસદ છે તમારી દુનિયાવી આબાદી અને તમારી રૂહાની આબાદી અને આ છ એક્ઝામ્પલ્સ આપીને મેં આપને સમજાવ્યું દિનદારો મેં કોશિશ કરી કે જો વર્લ્ડલી મેટરની ગાઈડન્સ નથી માની અમે દુઃખી થયા હવે હું ટર્ન કરું છું એ જ પ્રમાણે કેરફુલી સાંભળજો હું પણ તમારી સાથે છું એ જ પ્રમાણે જે રૂહાની બચ્ચાઓ હાજર ઇમામની સ્પિરિચ્યુઅલ ગાઈડન્સ તરફ ધ્યાન નથી આપતા રૂહાની ગાઈડન્સ તરફ બેદરકાર રહે છે તો હું આપને ફરમાનોના હવાલાથી કહીશ કે અમારા ઉપર રૂહાની દુઃખો આવવાના છે જેનો મેં જિકર થોડો ગઈકાલે કર્યો હતો જેનો જિકર કારણ કે ઇમામના મોઢામાંથી શબ્દ નીકળ્યો કે તમારી આખરતનો ઇન્સાફ તમારા માટે છે અને એટલે હાજર ઇમામ અમને ફોર્સ કરે છે બંને મેટરની અંદર કે કીપ બેલેન્સ તમે દુનિયા પણ સાઉન્ડ રાખો તમે દુનિયા પણ બરાબર રાખો અને તમારી જે સ્પિરિચ્યુઅલ સાઈડ છે રૂહાની સાઈડ છે એ રૂહાની સાઈડને પણ તમે ભૂલો નહીં અને ભૂલ્યા તો શું થશે અમને નુકસાન થવાનું છે અમને દિંદારો નુકસાન હવે એ નુકસાન કેવા પ્રકારના આપણે જોઈએ મેં પાંચ પાઠ આપ્યા જ્ઞાનના પાંચ પાઠ કોફાઇન જ્ઞાન છે કોમન એટલે કે વધારે બોલાય છે જ્ઞાન કોમન ન હોય ત્યારે પણ સમજાવવા ખાતર આ શબ્દ વાપરું છું કે આ જ્ઞાન બહુ બોલાય છે જમાતખાનાની અંદર એ જે જુમલો જે પૂછે આપણા પીરુના જીવને જીવના પીરને જુમલો મીન્સ જમાત જમાત પીરને પૂછે છે પીર શમ સદરદીનને શું પૂછે છે કે અમરાપુરીના ઘર કેવા છે ક્વેશ્ચન માર્ક જુમલો જી પૂછે જમાત પૂછે છે પીરને કે અમરાપુરીના ઘર કેવા છે યુ નો વોટ ઇઝ અમરાપુરી એને આપણે સ્વર્ગ કહી શકીએ પણ આખા વર્ડનો છૂટો છૂટો કરીએ તો અમર અમર મીન્સ જ્યાં મરણ ન હોય મોત ન હોય અમર અમરાપુરી પુરી મીન્સ સિટી શહેર એવું શહેર જ્યાં મોત નથી એવી દુનિયા જ્યાં ડેથ નથી જ્યાં મરણ નથી તો જવાબ પૂછે છે કે અહે પીર પેલા અમરાપુરીના ઘર કેવા છે જુમલોજી પૂછે આપણા ત્યારે પીર સદરદીન એક્સપ્લેન કરે શું એક્સપ્લેન કરે ક્યારે તમે શું વાત કરો હા પછી કહે છે જો કેવા છે હું કહું એ સિટી કેવું છે હાઉસ કેવા છે તો કહે છે સોનાની ઈંટડી બ્રિક છે ને સોનાની ઈંટડી અને પિલર સિલ્વરના થાંભલા ચાંદીના સોનાની ઈંટડી અને રૂપાના થંભ અને સાવ કસ્તુરી કેવા ગાળા યુ નો વોટ ઇઝ ગાળા પેલો સિમેન્ટ હોય છે ને સિમેન્ટ દિવાલ પર લગાડવા માટે એને ગારો કે તો કીધું ગારો કેનો બનાવવામાં આવશે તો કે કસ્તુરી હવે કસ્તુરીની મને ઇંગ્લિશ નથી આવડતું હું બહુ કાચો છું ઇંગ્લિશની અંદર પણ પેલું જે ડેર હોય છે ને હરણ હરણના પેટમાંથી આ એક કેમિકલ નીકળે છે જે એટલું બધું સુગંધી હોય કે તમે આમ કસ્તુરીને આમ મુઠ્ઠીમાં પકડો તો અહીંયાથી તમને સ્મેલ આવે એટલી સ્ટ્રોંગ એની બ્યુટીફુલ સ્મેલ હોય છે તો કે છે કે જે સિમેન્ટ છે ને એ કસ્તુરીના ગારાની હશે અને પછી શું કે છે ખબર છે એના ઉપર પછી આવી આપણે હવે આ તો સિમ્બલ છે દિલદાર આ તો એક પ્રતીક છે કે ભાઈ સોનાની ઈટડી અને રૂપાના થંભ પણ આ જમાતોની દુઆથી હું વેનપુરમાં બર્નાબી જમાતખાનામાં ગયો ને અને મેં દરેક વાયસમાં પછી કહ્યું છે એના પછી એડમિન્ટન કેલગરીની અંદર કે હજી સુધી તો ઇસ્માઇલી સેન્ટર બી મેં જોયું લંડનનું પણ 75% એકદમ ફાઇનલ નહોતો થયો 82માં પણ મેં એના પર બહુ વખાણ સાંભળ્યા છે પણ અત્યાર સુધી મેં જેટલા જમાતખાના જોયા છે એમાં આ જમાતખાનો આજે મને કમાલ કરી નાખીશ દિનદારો અને જયારે ફાઉન્ડેશનના વખતે હાજર ઇમામે જે ફરમાન કર્યું ને કઈ તારીખના મોલાના હાજર ઇમામે સોમવાર 26 જુલાઈ 1982 જયારે મેં આપણે ફાઉન્ડેશન નાખ્યું ધ્યાનથી સમજો દિનદારો ગઈકાલે કદાચ મેં કહ્યું કે ન કહ્યું ખબર નથી કે ઘણા એજ્યુકેટેડ આપણા ઇસ્માઇલીઓ
હું એજ્યુકેટ વસવા માટે આપણું જો ખરાબ નહીં લગાડજો જે બિચારા ભગત ટાઈપના છે ને એ લોકો તો બધું કબૂલ કરે પણ થોડા જરા આમ આઈક્યુ જેનું એકદમ હાઈ હોય કે થોડી આમ સ્કોલર ટાઈપના થઈ ગયા હોય તો પછી એ લોકો ના ના હાજીમાં છે તો પેલે દુનિયા સંભાળો પેલે પૈસા બનાવ્યો ડોલર બનાવ્યો એવું કરો હા બરાબર છે પણ હવે આપણે આ જોઈએ ફાઉન્ડેશન ચાણાનું ફરમાન મા બાપ હાજર ઇમામે જે ફાઉન્ડેશન નાખ્યું ને તો શું શબ્દ વાપર્યા હાજરમાં ફરમાવે છે કે સિલ્વર જ્યુબિલી યરના મારા ઘણા બધા પ્રોજેક્ટ છે અને એ બધા જે પ્રોજેક્ટ છે એ બધી જે યોજનાઓ છે એમાંની મોસ્ટ ઇમ્પોર્ટન્ટ યોજનાથી આજે અમે સિલ્વર જ્યુબિલી યરની શરૂઆત કરીએ છીએ અને એ અમારી યોજના છે કે આજે અમે એક ઇબાદત ગાહનું એક જમાતખાનાનું ફાઉન્ડેશન નાખી રહ્યા છીએ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ માફ તે મારી ઘણી યોજના છે બાર મહિનાની ઇન્ડિયાની અંદર એક સ્મોલ હોસ્પિટલનું ફાઉન્ડેશન નાખ્યું ઇન્ડિયાની અંદર ડે કેર સેન્ટરના હાજરીમાં ઓપનિંગ કર્યા બીજા પણ હાજરીમાં હેલ્થ સેન્ટર ઓપનિંગ કર્યા પણ આ બધા પ્રોજેક્ટમાં મોલા કે છે કે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે અમે છે એ ફાઉન્ડેશન નાખીએ છીએ અને પછી જો મોલા બાપાએ આ સોનાની ઈંટડી ને રૂપાના થંભ એનો જિકર ક્યાં કર્યો છે તો મારા કે છે કે ઇસ્લામનો જે આર્કિટેક્ટ છે ઇસ્લામની જે ડિઝાઇન છે ઇસ્લામના જે બાંધકામ કળા છે ને એનો શેડો એનો પ્રતિબિંબ તેની દુનિયામાં પડે છે વટ કેચ કર બહુ આ ચાર લાઈન તો મને હું હજી વિચારી રહ્યો છું એના ઉપર કે આફ્ટર ધીસ લાઈફ બોલા કે છે આ લાઈફ પછીની જે લાઈફ છે ને એ બીજી જિંદગીની અંદર મા બાપ કે છે કે આ બિલ્ડિંગ્સના શેડો પડે છે કે અહીંયા જે બ્યુટીફુલ બનાવ્યું ને હું જમાતખાનામાં ગયો તો મને એમ થયું કે બહાર જ ન નીકળો 15 મિનિટ તો ત્યાં બેસી ગયો પ્રેયર હોલની હજી જમાતખાનું બન્યું નથી અને હજી પેલી સ્થાપના થઈ નથી તો આપણને એટલી મજા આવે તો હવે જયારે સ્થાપના થશે ત્યારે તો શું થશે દિલદાર હું 15 મિનિટ ધ્યાનથી બેસી ગયો એટલી બધી મજા આવે અને જે છત ઉપર ડિઝાઇન છે ને બરાબર એ જ જાતની જ્યોગ્રાફિકલ ડિઝાઇન કાર્પેટ ઉપર અને જે કાર્પેટ ઉપર છે તે છત ઉપર આ સિમ્બલ છે કે જે અહીંયા કે તે ત્યાં ને ત્યાં તે અહીંયા દિલદાર સોનાની ઈંટડી ને રૂપાના થંભ સાવ કસ્તુરી કેરા ગાળાજી એવા એવા મહોલ મહોલ મીન્સ પેલેસ કે આવા આવા પેલેસ આપણા સાહેબે ઉપાયા પણ ક્યારે મળશે તમને તો કે છે કરણી કમાવો તો આ ઘર પામો જે કાલે કીધું ને કે વેઠે વેઠે ના મહેનત તો કરવી ખપી વેઠે વેઠે ના હા અમારા ઇન્ડિયા વાળા અહીંયા કોઈ બેઠા હશે ને આ દાખલો લગભગ ટોરોન્ટોને ઘણે ઠેકાણે આપ્યું છે જૂના જે ઇન્ડિયા વાળા છે બુડા લોકો યંગ્સની ખબર હોય બોમ્બેમાં કાંડીમોલો જમાતખાનો કાંડીમોલો એટલે હમણાં કરીમાબાદ પણ કરીમાબાદ ઘણા થઈ ગયા છે એટલે મેં કાંડીમોલો શબ્દ વાપર્યો કાંડીમોલામાં એક આપણી મંડળી હતી સત્સંગ દાદરા સત્સંગ પંજેબેણો જોયું દાદરા આપણે જમાતખાનો દાદરો ચડીને આવ્યા ને એટલે ત્યાંનું જમાતખાનો પણ શું કે દાદરા ચડીને જાય પણ જમાતખાનું છૂટી જાય ને એટલે અમુક લેડીઝ મેમ્બરો એ લોકો પેલા દાદરા ઉપર બેસે જમાતખાનું છૂટી ગયા અને બેસીને શું કરે એક ગીનાનો પાઠ લે એક ફરમાનનું સેન્ટેન્સ લે પછી એના ઉપર ડિસ્કશન કરે કે એમને એ મિનિંગ નીકળી શકે એમને એ મિનિંગ નીકળી શકે આમ કરતા કરતા ગેધરિંગ મોટી થવા લાગી પછી સુલતાન ઉમેશા આવ્યા તો સુલતાન ઉમેશાને રિક્વેસ્ટ કરે છે ખુદાવીન હમલો કે શામ કો જમાતખાને કે બાદ ને એ દાદર કે ઉપર બેસતા હૈ ઓર ધર્મ જ્ઞાન કી ચર્ચા કરતા હૈ હમારી ઈચ્છા હોતી કે મંડળી બનાવે મોડા કે કબૂલ કારણ કે એ જમાનો તો બહુ અલગ જ ટાઈપનો હતો માફ કે અચ્છા કા નામ રખો દાદરા સત્સંગ પંજેબેણું તો એનું નામ પડી ગયું દાદરા સત્સંગ પંજેબેણું અને મા બાપે એ વખતે તો ખબર છે મુખી કામડિયા એક્સપાયર થાય કે રિટાયર તો બહુ લોંગ ટાઈમ પછી થતા તો મા બાપ કે તું મુખી ને તું કામડિયા તેને પણ પકડે જમાતની અંદર હવે એક ભાઈ બેઠા હતા આગળ એનું નામ હતું શેરબાનભાઈ તમારું નામ ક્યાં શેરબાનુ તું મુખિયા ન્યુઝ ક્યાં પછી બીજી ભાઈ ને પકડે તમારા નામ ક્યાં સોરી તું કામડિયા હવે શેરબાનુ ભાઈ નું ઓરિજિનલ નામ કોઈને ખબર નહીં બધા એની શું કે ખબર અધલખ્યાણીમાં ભાઈ અધલખ્યાણીમાં 50,000 રૂપીસ જમાતખાના માટે ફાળો આપેલો એ ટાઈમની અંદર 50,000 રૂપીસ મીન 50,000 હાફ લેખ તેને એને એને કીધું ભાઈ શેરબાનો કઈ બોલે 1,00,000 રૂપિયા નહીં ને ખાને જે ફાડે નહીં પછી આસ્તે 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 એનું નામ પડી ગયું અધલખ્યાણીમાં અને જયારે પણ સુલતાન મુશા પધારે ને તો એ લોકોને અચૂક મુલાકાત આપે એક વખત બાપા પધાર્યા ટાઈમ નહોતો બહુ શોર્ટ હતી તો મુખિયાણી કે ખુદાવીને 10 મિનિટ કે લઈ અમારી મહેમાની ને હા જરૂર આઈંગા અને થર્ડ ફ્લોર ઉપર કરીમાબાદમાં
माँ पे मेहमानी में अंदर आ गया। हाबी ने बेटा बंदगी करता है? हाँ खुदाविंद करता है। पता है बंदगी में क्या क्या होता है? मेरे माँ बाप एक्सप्लेन करे। देखो बंदगी में ये फायदा होता है, बंदगी में ये दिखता है, पहला आसमान आता है, दूसरा आसमान आता है, तीसरा आसमान। आम करता करता माँ बाप कैसे, देखो 10 आसमान की बातें हैं, 10 आसमान की। तो मुखियानी आती नहीं, एक खुदाविंद एक सवाल पूछो, बोलो मुखियानी खुदाविंद ये 10वें आसमान पे कैसे पहुंचे जावे? अरे ये सवाल पूछो नहीं, माँ बाप उभा थिया लकड़ी लेने तब 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 बाहर निकली गया। बाहर निकलिया नहीं, बीबी बाई होती नहीं खारी थी एना ऊपर कि वो डापल करना वा वो भगत आई वो खबर है ऐसा कि नो हाजरी माम नाराज थी बाहर ली गया। खोटा खोटा क्वेश्चन करो था इमाम के। अब एने तो बिचारे ने मरवा जेव थी गयु कि आ मोले हीकड़ो थी मुझे અને એવી રડવા માંડી ત્યાં 7 મિનિટના તેને મા બાપા જ આવ્યા અને અરડે છે જોરથી કે ક્યાં હુઆ તો કે તું અલી ગયો બહાર નહીં મને ચોટીઓ મૂકે બોલે ભાઈ કે મુકેદાર છે તે કે આ ખોટો સવાલ અને બિચારી રડે ને માફી માંગે કે મેરે કો માફ કર દો બસ તું મેરે કો જલ્દી છાંકા ડાલ દો મગર હુઆ ક્યાં હમ તુમકો રોંગ ક્વેશ્ચન કરા તુમ ક્યાં બોલા હમકો હમને બોલા કે ખુદાવી 10વે આસમાન પે કૈસે પહોંચે જાવે। अरे तो मुखियानी हमने जवाब दिया कि कुर्सी पे बैठे बैठे नहीं पहुंचे जावे, चल के मेहनत करेंगे तो पहुंचेंगे। सोना ने इटली ने रूपा ने थम साव कस्तूरी केरा घाड़ा एवा एवा महल अपना साहेबे उपाया पर करी कमावो तो एवा फल पामो। ने आपने फल लेवा छे के ए बजे जे डल्लो पिल्लो में सूझे हाँ એ ગોદડા ઉડીને એ 4 વાગે આરામથી નિંદર કરના હોય છે જો કે આપ તો કરતા નથી માશાલા ઠીક છે ઘણા જણા ઘરે ક્વેશ્ચન એક આવ્યો છે કે મિશ્રી સાહેબ અસાજા મકાન બહુ છેટા ડોન્ટ વરી હું તમને એક એક રેફરન્સ આપું પણ ચીટિંગ નહીં કરજો મોડા સાથે બિંદર આ છે સુલતાન હુસેન ફરમાની બુક ઇન્ડિયા એક્સપ્લેનેશનની છાપી છે એની અંદર 3 ઠેકાણે સુલતાન હુસેન ફરમાવ્યું છે કે અગર તુમારા ઘર જમાત ખાને સે બહુત દૂર હૈ તુમ નહીં પહોંચ સકતે હૈ જમાત ખાને तुमको मजबूरी है तुमको लाचारी है तुम फिक्र मत करो लेकिन तुम घर में उठ के तुम अमा जरूर बंदगी करो तुम आधा घंटा बंदगी करो तुम 15 मिनट बंदगी करो लेकिन रोज इबादत का थोड़ा थोड़ा आदत तुम जरूर रखो घर में बैठ के बंदगी करो। छुट्टी आपी अपने छुट्टी आपीश बिल्डर मना नहीं करी मना नहीं करी तो तमने एम लगत है कि बहु अमरु घर दूर है ऐसा नहीं पूछी सकना प्रॉब्लम आए तो घर में रोज उठो टाइम अने माहौल अने वातावरण एटलू खराब छे दिनदारो 22 वर्ष थया मने आ लाइफ नी अंदर मिशन लाइफ नी 20 मारी एजुकेशन नी साथे 4 वर्ष मारा ट्रेनिंग ना एने मनावीने 22 वर्ष थया अने 22 वर्ष थी आप जमातो नी दुआ थी जमातो मां फरू छु दिनदारो। हर कुटुंब नी अंदर प्रॉब्लम छे, हर फेमिली नी अंदर प्रॉब्लम छे, हर फेमिली पण दवा नथी खाता। अली नाम की बूटिया अरे खरे विश्वास खाओ अंग पीड़ा आवे नहीं अने क्रोध विघन मिट जाए। अली के नाम की बूटी अली ना नाम बधु आप थोड़ो प्रेक्टिकल लाइफ की अंदर जवानी जरूरत छे दिनदारो। हाँ क्यारे वेपार में तकलीफ क्यारे शरीर की तकलीफ क्यारे औलाद की तकलीफ क्यारे हस्बैंड ने जे काले कीधु क्यारे वाइफ ने क्यारे सासू ने तो क्यारे वहु ने ओ दुनिया घर है मातम का जिसको देखो वो रोता है जारो जार अरे गफलत का डट्टा कानों से काटो सुनो कैसी पड़ी है पुकार। दुनिया घर है मातम का दिन लग मौला ने सुल्तान उशाना एक बुक तो हूं लागो नहीं पर लगभग यशोस्तर में से आ बुक तो तमें बधाने खबर अहिया छे दरेक जमात का नाम एक बीजी बुक नु नाम आपू बैतुल ख्याली नहीं એનું નામ છે રૂહાની રાજ એમાં સુલતાન હુસેના ફરમાનું છે એ બી સેન્શન થયા છે મોડા બાપા પાસે એ રૂહાની રાજ ફરમાનના બુકમાંથી મેં 17 પ્રકારના નુકસાનો કાઢ્યા છે। હું રિપીટ કરું છું કે બૈતુલ ખ્યાલના નથી જનરલ જમાતમાં ફરમાવ્યું મોડાને સુલતાન હુસેન કે દેખો સાંભળજો 17માંથી 2-4 સેમ્પલ આપું છું દેખો अगर बंदी का थोड़ा भी आदत नहीं होगा तो गुनाह का काम पाप का काम तुमको मां के दूध के जैसा मीठा लगेगा। नंबर 1 देखो बंदी का आदत नहीं होगा तो चोरी हरामखोरी और बद नजर करने की आदत पड़ जाएगी। देखो अगर इबादत की आदत नहीं होगी तो आपस में दिन भाइयों में झगड़ा कराने का ख्याल पैदा होगा मोस्टली झगड़ा कैम थे खबर अपनी जमातों के अंदर फेमिली ना नहीं फेमिली ना भी जमात ना
ये मुखी कमरे में शांति की है जहां जाए कि कांडी लगाई सके आने जुड़े छे 22 वर्ष की अंदर निंदा बाप हमें शांति की है हलो जरा कांडी लगाई जे तमने कितना करावाना ख्याल पैदा थे कितना करावाना अगर बंगी ने ना लिसन अगर अगर बंगी करने की आदत नहीं होगी तो खुदा ना करे कभी व्यापार के अंदर नुकसान आ गया कभी व्यापार के अंदर खोट आ गई तो ना हिम्मत होके मेरा मजहब तुम छोड़ दोगे ना हिम्मत थे ने छोड़ी देसो अने दुनिया छे व्यापार ने अंदर चढ़ती पड़ती थे करे ने मारी आ टूर ने अंदर आ सवाल मैंने घनी वक्त पूछाणो અને ઘણા ઠેકાણે પૂછાણો છે ઇન્ડિયામાં બી પૂછાય છે હિંમત થઈને છોડી દેશો અને દુનિયા છે વેપારની અંદર ચડતી પડતી થયા કરીને મારી આ ટૂરની અંદર આ સવાલ મને ઘણી વખતે પૂછાણો અને ઘણા ઠેકાણે પૂછાણો છે ઇન્ડિયામાં બી પૂછાય છે વિષ્ણુ સાહેબ એટલી દસમ જોતા એટલી સેવા કરોતા એ કરોતા એ કી તકલીફ કિયારી રાઈટ બંધી નહીં કહે દસમ જોતા સેવા કરોતા મળે કરોતા બંધ કે તકલીફ કી બોલાય વાય મેં સૌદાગીરી નહીં ये सौदागिरी ये इबादत खुदा की है आ कमी बनगिरी मिलन आ कमी बन करी माजरी माने फरमायो के तमे પોતાને રૂહાની રીતે એ દરજ્જા ઉપર લઈ જાઓ કે આ દુનિયાના દુઃખ અને ગમની અવળી અસર તમારા ઉપર ન પડે અવળી અસર એક સેકન્ડ માટે બંધ કરજો તમે 10 લાખ રૂપિયા કે નીચી હાલતની મોમન કી કન્ડિશન હંમેશા એક સરખી રહેતી હૈ શુકર 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 એ ઘણા જેવા પછી મૂર્ખા હોય ને મારા જેવા એક એક હે ભાઈ એ તો એવા વંશપોજા મેમ્બર હોય હે ભાઈ એ તો એટલી બધી મદદ કરાવા એમ કે એવી રીતે થયું કબ્રસ્તાનની પાસેથી પસાર થયા ને તો એક ભાઈ છે ને રડે છે પેલી સાદી ઓઢીની ચિલ્લાવે છે એ ખુદા તું ક્યાં ક્યાં તું મેરે બચ્ચે કો લે લ્યા ને પછી નબી સાહેબ જઈને આમ હાથ મારી સબૂરી કર સબૂરી કર સબૂરી હાથ પકડી આમ પડદો ઓઢેલો હતો હાથ પકડ ચાલ જા 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 સબૂરી વાલે તેરે કો ક્યાં માલુમ પડે કે મેરે તે ક્યાં બીતી હૈ એની ખબર નહોતી કે મોહમ્મદ છે પણ કોઈ મુસલમાને કીધું કે આ શું કર્યું તે નબી સાહેબ ઉત્પન્ન કર્યું છે તો કે રસૂલ હતા કે હા સાજી બિચારી રસૂલ મેરે કો માફ કર દો મેરે કો પતા નહીં અભી મેં સબૂરી કરતી હું રસૂલ કે નહીં સબૂરી તો પહેલે ઝટકે કે ઉપર હોતી હૈ સબૂરી પહેલે સદમે કે ઉપર હોતી હૈ ફક એક એક જાવે ને એના ઉપર સબૂરી કે ખુદાની દરબારની અંદર કબૂલ અને પછી જે દીદા બાપા હતા ને જે ગુજરી ગયા મેં કીધું તમે એ આ ભલે કે હું જયારે પણ ઓફિસમાં આવું કરીમાબાદમાં અમારા ઇન્ડિયામાં કાંડીમોલામાં ઓફિસ છે અમારી એસોસિએશનની તો મને ગેટ પર મળે અસેમ્બલી હાથ પકડે જોરથી હા એ ઉભો રહો દીદા બાપા હતા ઉભો રહો ના દસમ બરાબર આવે 4 વાગે વિના તો ખાને હાજરીમાં મૂકે સંભાળી ગયું ને વલ્લા એનો આ જ ક્વેશ્ચન હતો હંમેશા મૂકે સંભાળી ગયું ને આજે બાપા કુળાઈ જાય આંજો જડે કદાચ પેલે સંભાળ્યું હંમેશા ક્યારે પણ મારો ભેટો થઈ જાય ને મારું કાંડું પકડીને મને કે
સત્તમારી કિંમત સેવન કે એકમાં જયારે મહેમાની અંદર આવ્યા ને બાપા તો હાજરીમાં મીઠું કઈ ખબર છે હિન્દીમાં કે છે ખુદા એમ બનગી તો હમ ચાર બજે રોજ જાતા લેકિન અમારી જે બનગી નહીં હોતી હમ તો ખાલી તસ્દી ફિરાતા હૈ શું કે ખુદા એમ ચાર બજે રોજ જાતા હૈ બનગી નહીં હોતી તસ્દી ફિરાતા હૈ હાજરીમાં કે હમ તુમ્હારા તસ્દી ભી કબૂલ કરતા હૈ ખાના વતન અને એ માણસ જયારે દુનિયા છોડી છે મારી નજર વિસ્તારની પંદર દિવસ પહેલા બસ ખબર નહીં દુનિયાથી કટ ઓફ થઈ ગયો સવારે ઉઠ્યા દુકાન તો ના વિન બોલે ના મજા નહીં તબિયત ને બસ વાત ન કરે વાતચીત બંધ ડોક્ટરને બોલાવ્યા કે ભાઈ બ્લડ પ્રેશર ડાયાબિટીસ બધું નોર્મલ છે કે જેટલું ખાવાનું આપો ખાઈ લે જમાત ખાને ના વિન પંદર દિવસ ખાતા નહીં બસ ઉતાર્યા વોશરૂમની અંદર જાય પછી બસ જવાબ ના હું બી બે વખત ગયો બાપા કી હા સારું હોય અને પંદર દિવસ પછી મુખી સાહેબ આવ્યા કહો જોવા માટે છાંટો બાટો નાખ્યો હે ચાલી નિંદર આ જ વસ્તુની તૈયારી હાજર એમાં નીકળ્યું કરો ફરમાનનો રેફરન્સ આપો તમે શા કરીને આજવાનું ફરમાન ગ્રેજ્યુએટ હા બાબુલ કદાચ અંગૂઠા છાપ છે કે બાબુલની વાતો બધી ઇમોશનલ લાગે અને તમને જજ્બાતી લાગે અને ઓર્થોડોક્સ લાગે અને પણ આપણો હાજરીમાં તો ઓર્થોડોક્સ નથી હાવર્ડની ડિગ્રી છે ને આઈ થિંક હાવર્ડની ડિગ્રી છે આપ પાસે શું કે છે કે તમારામાંથી દરેક જણાએ એક દિવસ આ દુનિયા છોડી અને એ દુનિયા તરફ જવું છે અને એ લાઈફ તરફ જવું છે જે ઇટર્નલ છે જે કાયમી છે જ્યારે તમે આ દુનિયા ઉપર છો તો તમે 20, 30 કે 90 વર્ષ સુધી હશો પણ પછી એ ઇટર્નલ લાઈફને તમે પામશો ના હવેના સેન્ટેન્સ ઇમ્પોર્ટન્ટ છે પણ યાદ રાખજો કે જ્યારે તમે એ દુનિયા પર આવશો એ દુનિયામાં બીજી દુનિયામાં જશો ત્યારે આ દુનિયામાં તમે કેવા અમલ કર્યા હતા એનો તમને એકાઉન્ટ તમે હિસાબ આપવો જ પડશે જેથી તમને એ સમજવા કોશિશ કરવી જોઈએ કે અત્યારે તમારા હાથમાં ટાઈમ છે કે તમે એ બીજી દુનિયાની તૈયારી કરો અને જેટલું બને એટલું તમે એ દુનિયાની તૈયારી માટે ભોગ આપો કે જ્યારે તમે ત્યાં આવશો તો તમે બહુ સારી રીતે પ્રિપેર થયેલા હશો વધુ સારી રીતે તૈયાર થયેલા હશો ખાનાવદાન સલવાત પર મોલાના નામ અહીંયા તૈયારી કરી હશે તો મોલા બાપા કે અહીંયા અને એટલે લગભગ આ ટૂરની અંદર મારી ફર્સ્ટ ટૂર છે કે મેં કીધું કે કિંજા મથે વાઇસ કરા પૈસા તો પૈસા તો માશાલા ગણે દુનિયા જ્યાં સુખ ગણે નિંદર હા જે બે ત્રણ ચીજો મને દેખાણી એના ઉપર મેં લીધું છે અને ખાસ મેં બેઝ રાખ્યો છે કે જો આમાં આપણે કમજોર થઈ ગયા છે રૂહાનીની અંદર કમજોર થઈ ગયા છે કહોડે જીવ તમે કીસ કારણ આવા ક્વેશ્ચન કરો શા માટે આવ્યા છો ન કીધી સાહેબજીની સેવા મોલાને શાહ કરી સમાવે છે કે એક વાત યાદ રાખજો તમારી જે કાંઈ સાઇન કન્ડિશન છે ને એ તમારી હોશિયારીને લીધે નથી પણ અલ્લાહની દુઆઓની આભારી છે અને જે કોઈ મારો રૂહાની બાળક એમ સમજતો હશે કે હું જે કહું છું એ અલ્લાહની દુઆથી છે એ ડેફિનેટલી કરી માગીમાં કે સવારના અથવા સાંજના એકતાનો એ ડેફિનેટલી આવશે અને શુક્રાનાનો સીધો અદા કરશે ખુદાના દરબારમાં કે યા ખુદા આવ કે નહીં મળે તો આય આવ કે નહીં મને એક ભાઈ બેટી ગયા મને કહે છે મિશેલી હાજરીમાં મૂકે સવાલ કરે તો કુરાન વાંચ્યો હાજરીમાં પાસે ગયા મિશેલી જિંદગી ખાલી કુરાન શબ્દ સાંભળ્યો હોય બુક ના રહ્યો કે ભાઈ કુરાન જે બુક કહે પણ એટલો બધા દુનિયા જે અંદર ઇન્વોલ્વ કે મા બાપ મને પૂછે છે કુરાન વાંચીએ ભાઈ ના ખુદા જ્ઞાન વાંચીએ ભાઈ ના ખુદા અરે ક્વેશ્ચન ક્યાંથી ઉભો થયો ક્વેશ્ચન અહીંયાથી ઉભો થયો કે મૌલાના હાજર ઇમામે એને એને પૂછ્યું કે શું કામકાજ છે તારું તો બિચારો કે છે કે મારું આ કામ છે આ બિઝનેસ છે આ બચ્ચા છે ફાઇન અને પછી મૌલા કે છે શુકર અદા કરે શુકર ખુદાનો તમને કે છે આવું તો ના પાડ્યો ના પડે ખોટો થોડી બોલાય ઈમાને હિન્દી મતે મૂકે વિશ્વાસ પણ દુનિયાને બહુ ગોઠાયેલો આમ ના પાડ્યો અને હા પાડા તો એમ કે નહીં ખબર કે આમ પૂરો આવી બીજી લાઈફ આમ ના પાડ્યો ન ખુદાવી ક્યારે મા બાપે આ કર્યું જ્ઞાન વાંચીશ કુરાન વાંચીશ કે નહીં બાપ કે રેટ જ્ઞાન રેટ કુરાન અને પછી મોલા કે છે આટલું બધું ખુદાએ તને આપીશ હા તો શુકર નથી માનતો અને મિશ્રી આ વિના કીધા એવો થયો કે એ જમીન ફાટે ને અંદર હલી વિના એવો મુખ્ય દિલ ચંદર અથવા ત્યાં સુધી ચાલુ હોય પાછા ચેતા
પિક્ચર ફિરે હા બે બે જણા હતા કે પિક્ચર રાખી રાખીને શું કે ટિકિટ દીધી ટિકિટ દીધી અરે પૂરો ટિકિટ દીધી પડી રહ્યા મથે કે ટિકિટ દીધી હા અને રૂવા 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 માન 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 ઉતર્યો ખીંગો મન તો ના થયો પણ જબરજસ્તી છે પાછો ખારા કે નહીં પૂરો તો કરનું સ્વપ્ન તો કે અને પછી હાજરીમાન નો હાથ પકડીને કહે છે કે પ્રોમિસ કરું છું અમે રોજ શુકર અદા કરીશ રોજ શુકર અદા કરીશ રોજ શુકર મોડા કે ખાન હતા જો આની જરૂરત છે આની મેં જોયો મારી ટૂરની અંદર હમણાંની નહીં એના પહેલાની જમાત ખાનાની અંદર આફ્ટર ખાને એ ઉભો રહી જાય ત્રણ તસવીર વિષય રોજ મોડા શુકર શુકર આજે ફાઇન દિવસ લ્યો આજે ગરમી બીમારી નહીં આજે ખીંજો બી લીવાય શુકર મોડા આજે બિઝનેસ સારો હોય શુકર બીજું એવું છે શુકર તમે જે કાંઈ છો તમારી હોશિયારીના લીધે નથી મોલા કે છે અલ્લાહની દુઆઓની આભારી છે અને જે કોઈ એમ માનતો હશે એ અચૂક આ દરમાં સવાર અથવા સાંજે આવશે અને શુક્રાનાનો સીધો અદા કરશે અને જો આ દુનિયા છે દિલવર આ અહીંયા આપણા એલબર્ટાની અંદર જોયું ને કેવો પલટો આવ્યો બિઝનેસની અંદર રાઈટ કે પેલું તેલના ભાવ ડાઉન થઈ ગયા ને કેટલી બધી ઇફેક્ટ થઈ જાય તો આ તો છે દુનિયાની અંદર ચાલ્યા કરે ને અને અહીંયા મઝહબ અમને સપોર્ટ કરે છે અહીંયા રિલિજન છે ને એ અમને હેલ્પ કરશે એ અમને મદદ કરે છે અને એટલે જ મોલાના હાજરીમાં શાહ કરીને ફરમાવ્યું કે અમે દુઆ કરીએ છીએ એવા લોકો માટે વર્ડ કેસ કરો અમે દુઆ કરીએ છીએ એવા લોકો માટે કે જે લોકો બંદી કરે છે કે તેઓને રૂહાની ખુશી મળે તેઓને સ્પિરિચ્યુઅલ પાવર મળે અને નેક્સ્ટ લાઈફની એ લોકો તૈયારી કરી શકે અને મટીરિયલિઝમથી એ લોકો બચી શકે ના જો તમે બંદી કરશો તો દુનિયાની પ્રોબ્લેમ્સ દુનિયાની મુશ્કેલીઓ જે તમારા ઉપર ક્યારે આવશે તો તમે એનો સામનો કરી શકશો અને વર્લ્ડલી ઇલનેસ ફિઝિકલ બીમારી મોલાકે છે એનો તમે સામનો કરી શકશો અને ઇડીથી તમને બચાવવામાં આવશે શેતાનથી તમને બચાવવામાં આવશે એન્ડ લાસ્ટ અને જ્યારે આ દુનિયા છોડવાનો ટાઈમ આવશે ત્યારે નૂર વડે ભરપૂર હશો અને આ દુનિયા તમે છોડી દેશો નૂર વડે ભરપૂર હશો ચિંતાની વાઇઝમાં મેં કહ્યું છે રિપીટ કરું થોડું અમારી મુખિયાણીને એ કીધું કે ખુદાબેન જમાતજી બીમારી દૂર થઈએ હાજરીમાં કે ખાનાવદાન ખુદાબેન જમાત કે ગરીબી દૂર હોવે ખાનાવદાન ખુદાબેન હવે ઇસ્માઈલી કે મોત કે ટાઈમ પે સામે આકે ખડે રહી જાના ચૂપ હાજરીમાં ચૂપ જવાબ નથી આપ મુખિયાણી જોઈ પાછું રિપીટ કર્યું ખુદાબેન કારણ કે મા બાપ વિચારતા હશે એ મારી મફતની માંગી હતી કારણ કે પેલા બે સેન્ટેન્સમાં ડાયરેક્ટ ખાનાવદાન કબૂલ કરતા હે પણ થર્ડ આવ્યું ને મારા જોયે છે ને સેકન્ડ ટાઈમ રિપીટ કર્યું તો ભાઈ આપના જેવા પણ કોઈ મોમન હશે ને દિલદાર હોય તો આવું જ પડે ને તો આપ કે છે ખાનાવદાન થોડી વાર રહીને કે ખાનાવદાન મહેનત કરી હોય તો આવે દિલદાર મહેનત કરી દુનિયા સિર્જની સાંભળે અન્ની પાયા પવન પાણી કહોરે જીવ્યું તમે કિસ કારણ આવ્યા ન કીધી સાહેબજીની સેવા જુમડો જે પૂછે આપણા જીવોના પીરને અમરાપુરીના ઘર છે કેવા કે અહીંયા તમારા હાથમાં ટાઈમ છે કે તમે બીજી દુનિયાની તૈયારી કરો કે જ્યારે ત્યાં તમે આવશો મોલા કે છે તમે બહુ સારી રીતે પ્રિપેર થયેલા હશો તૈયાર થયેલા હશો મોલાની હાજરીમાં મેં મુંબા સ્વામી અંદર એક ફરમાન કર્યું છે આપણા મુંબા સ્વામી ક્યારે કર્યું 1961 મુબારક મેં પર શરૂઆત પર 11 મે 1961 ઇંગ્લિશ ગુજરાતી બંનેની અંદર છે પણ ગુજરાતીમાં વાંચું તમારી સામે અને આ કન્ડિશન અત્યારે હું મોન્ટ્રીલમાં ઉભો છું તો મોન્ટ્રીલની વાત કરું છું વેનકોરમાં તો ત્યાંની વાત કરીશ કે તમારે ત્યાં ચાલે છે તો ચાલતી હોય તો સુધારજો શું કે છે મારા વહાલા રૂહાની બચાવો શાકરી વાંચવા આ એ દિવસોની અંદર વર્લ્ડની કન્ડિશન દુનિયાની હાલત સુધરતી જાય છે મોજ શોખ એન્ટરટેનમેન્ટ મોજ શોખ એ જગ્યાઓ વધી ગઈ છે ક્લબમાં જવું અને સિનેમાઓમાં જવું ક્લબમાં જવું અને સિનેમાઓમાં જવાથી લોકો રાત્રે સુવામાં મોડું કરે છે અને ઘણા જણા પોતાના બિઝનેસની અંદર બહુ ઇન્વોલ્વ થઈ ગયા છે ધંધામાં ઓતપ્રોત થઈ ગયા છે આ બધા રીઝન્સના લીધે આ બધા કારણોના લીધે લોકો પોતાની ઇબાદતને ભૂલી ગયા છે મારા રૂહાની બચ્ચાઓ ઇબાદત ક્યારે બી ભૂલજો નહીં ઇબાદત ભૂલવી ન જ જોઈએ
અને એ તમારી સાથેની સાથે રહેવી જોઈએ. કોન્સ્ટન્ટલી ઇબાદત કરો, સતત ઇબાદત કરો, અને તમારું ધ્યાન જે અતિ કીમતી પ્રેશિયસ ચીજ છે એના ઉપર તમે કોન્સન્ટ્રેટ કરો, અને એ ચીજ છે કે જે તમને અમે ઇસ્મી આઝમ આપ્યું છે. ઇન્શાલ્લાહ મોલા કહે છે, ઇન્શાલ્લાહ દુનિયાની હર તકલીફનો તમે સામનો કરશો, ઇન્શાલ્લાહ તમને રૂહાની સુખ મળશે, તમને રૂહાની શાંતિ મળશે. ઘણા ઘણા દુઆશે ખાનાવદાન સલાદપણ ફરમાન આપતો જાઉં છું, હું એક્ઝામ્પલ આપતો જાઉં છું. જુઓ, કેનેડા આવતા પહેલા એટલે આઈ થિંક બિફોર 15 ડેઝ, હું ને અમારા બીજા એક અલવાઈસ ઇસ્માઈલી પેપર નીકળે છે ને ઇન્ડિયામાં, એના એડિટર ઇઝ ઓનરરી અલવાઈસ, અને હોસ્પિટલની અંદર ગયા કોઈને જોવા માટે. હોસ્પિટલમાં ગયા ને તો બહાર નીકળીએ છીએ આપણે, આપણે આ રાખવાનું ઇસ્માઈલી હોસ્પિટલ. તો એક બાઈ બોલાવે છે, વિશી બાપા બીજા છો ને અસાવા કે જરા 15 મિનિટ હોય ને વિચાર લોકોને કે ભાઈ વિશી પર કેવી બાપાના હાથમાં જો હું આ બનાવ કહું છું સ્ટોર નથી પ્લીઝ તસ્દી કરીશ. યાદ બાપા બોલાવ્યું, આ બોલીને તો આઈ થિંક અહીંયા બધું હતું ભણેલું, અને હાથ મળાવ્યો તો આમ પૃથ્વીનો જેવો ગરમ હતો એનું શરીર. કેમ છે બાપા, કેમ છે, આમ કરીશ શું ખર બોલી નતા. બહાર નીકળ્યા દ્વાક મોલાજી મુશ્કેલ આસાન કરીને, પછી આગળ બીજા રૂમની અંદર એક લેડી હતી, એને રજા મળી ગઈ. ડોક્ટરે કીધું છે કે આફ્ટર 2 ડેઝ યુ કેન ગો. હું ને પેલા મિશનરી સાહેબ મસાની સાહેબ એનું નામ છે, ગયા ને એવા જોરથી રડવા માંડ્યા મિશની સાહેબ, બહુ દુખાય બહુ દુખાય બહુ દુખાય. અને મૂકે આ બધું મામા થઈ માન્ય સારી થઈ ગઈ, રજા મળી ગઈ છે, પણ 4-5 ઓપરેશન થયા બોડી ઉપર ને આમ બહુ દુખાય મિશનરી, બહુ દુખાય બહુ દુખાય. કમ્પેર કરો, હવે મૂકે હાજરીમાં મચે માનને મને ગા લાગી ગયો. પ્રિપેરેશન કીધું ને, પ્રિપેરેશન શાહ કરીમ આઝમમાં મુંબાસાની અંદર ફરમાવ્યું કે આમાં દેખો શાહ કરીમ આઝમ 61 ની અંદર અગર રેગ્યુલર જમાત થવી નહીં આવેગી, દુઆ નહીં પડેંગે, બંદી નહીં કરેંગે, ડે બાય ડે વીકર વીકર કમઝોર 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 હોતી રહે, ઓર તુમ કમઝોર હોંગે તુમ્હારી ઔલાદ ભી કમઝોર હો જાયેંગી. ઓર અગર જો કમઝોર હો ગઈ માં બાપ કહેશે કે તકલીફ ઓર મુશ્કેલી કા સામના કરના પડેગા, લેકિન જો તુમ બરાબર રખેંગે તો સુખ ઓર શાંતિ કા એક્સપિરિયન્સ હોયેગા. બોલા કહેશે તુમ્હારી ઔલાદ ભી સુખી. પછી સધિયારો આપી અમે, પણ આવી કન્ડિશન દરેક ઉપર આવે છે. દિનદારો દુનિયા ગયે હે માતમ કા, એટલે બોલા બાપા કહે છે કે બે રીતે બરાબર રહ્યો, વર્લ્ડની પોઝિશન બી સાઉન્ડ રાખો, અરે વિડીયો વસાવો, સિનેમા જુઓ, બધું નિર્દોષ મનોરંજન. મા બાપે આમાં કીધું કે નિર્દોષ મનોરંજન કરવાની તમને આઝાદી છે, તમને છૂટ છે. હા, અમુક ઓર્થોડોક્સ છે અમારા ઇન્ડિયામાં ને પાકિસ્તાનની અંદર, સિનેમા તુબા તુબા તો સિનેમા ના પડે છે, ના ના ના, અરે સિનેમાના બોર્ડ નથી જોતા આમ જોઈને ચાલે રસ્તામાં, આવા બી ગાંડા લોકો છે. પાલી આત્માથી દાગ લગી ગયો ને, અરે મ્યુઝિક, ઓ સુલતાન સાહેબ ફરમાને મ્યુઝિક નહીં સાંભળ્યું, આરામ છે. મુસાની શરામાં મ્યુઝિક હરામ હતો. અરે ભાઈ, નિર્દોષ મનોરંજન કરવાની તમે આઝાદી છે. સુલતાન નિશાને સવાલ મોકલ્યો, છે મુંબાસાવાળા કોઈ કાઉન્ટ પાવીને સ્ટડી ગ્રુપ, અને સવાલ લખીને મોકલ્યો કે સિનેમા દેખના ગુના હે, કારણ કે વિચાર આવ્યા જો કેતા હશે એ સિનેમા મરી જાય, મરી જાય લોક, ગુના હે. મા બાપ કે બહુ નફરત આવે સિનેમા છે, એટલે મા બાપ ને સવાલ પૂછ્યો કે સિનેમા દેખના ગુના હે, તો સુલતાન શાહે જવાબ મોકલ્યો, ફર્સ્ટ સેન્ટેન્સ, યે બહુત દૂર કી બાત હૈ કે હમ સિનેમા કે ખિલાફ હૈ, સિનેમા કે વિરોધ મેં હૈ, તુમ જરૂર સિનેમા દેખ સકતે હો, હફ્તે મેં એક અથવા દો ટાઈમ તુમ સિનેમા દેખ સકતે હો મા બાપ કે, લેકિન જમાત ખાને કી કુરબાની દેકે નહીં. હા, કે જમાત ખાને કી કુરબાની દેકે નહીં. પછી લાસ્ટ પેરેગ્રાફ, રાત કો બચ્ચે લોગ કો જલ્દી સુલા દેને કી બજાય દેર તક ઉસકો તુમ સિનેમા દિખાતે હો, તો ઉસકા ફ્યુચર ઓર ઉસકી સ્પિરિચ્યુઅલ લાઈફ કો ડિસ્ટ્રોય કરતે હો, એનું ભવિષ્ય અને એની રૂહાની જિંદગીને તમે બરબાદ કરો છો, કે રાતના મોડે સુધી તમે બચ્ચાઓની મૂવીઝ દેખાડો છો. મોલા કે છે એની રૂહાનિયત અને એના ભવિષ્યને તમે બરબાદ કરો છો, લેકિન હમ સિનેમા કે ખિલાફ નહીં હૈ. એટલે બેલેન્સ આવી ગયું ને, કે હા, નિર્દોષ મનોરંજન કરવાની તમે છૂટ છે, જેમાં ગુના ન હોય, જેમાં આપણને કે સ્પીચનું નુકસાન ન થતું હોય, અને હંમેશા આખરતને યાદ રાખવાની છે.
હાજી મામે સિલ્વર જુબિલીમાં દરેક ઠેકાણે એક સેન્ટેન્સ યુઝ કર્યો છે. બધા ફરમાન કલેક્ટ કરી લીધા છે લગભગ દરેક ઠેકાણે. એમાં એક સેન્ટેન્સ ઘડી ઘડી આવી શું આવ્યું છે કે જુઓ જિંદગી બહુ શોર્ટ છે, ટૂંકી છે. અમેરિકામાં બી કહ્યું, કેનેડામાં કહ્યું, જિંદગી બહુ ટૂંકી છે. થોડો તમે એના ધ્યાન રાખો છો તંદુરસ્તીનું બહુ તો થોડી લાંબી હશે દિલદારો, પણ બાકી તો દિલદારીમાં જોઈએ છે અમે એન્વાયરમેન્ટ ને પેલી બિલની બધી ધુમાડા ને હવા ને એટલી બધી બીમારીઓ ને હાલતા હાલતા જવાન છોકરાને હાથફેલ થઈ જાય. જવાન છોકરાને હાથફેલ શું હતું કે હાથફેલ હાર હતું ને આવી જિંદગીનો કાંઈ ભરોસો નથી દિલદાર. એટલે કીધું શું કહ્યું પાક છે સારે વો સબ ભી મોત સે હારે. પયંબરા પાક છે સારે વો સબ ભી મોત સે હારે. કબર મેં ખોદ કે ગાડે કે આખર ખાક હો જાના. અરે કબર મેં ખોદ કે ગાડે કે આખર ખાક હો જાના. ન કર તો માલ કી મસ્તી અરે ઉમર ચલ જાગી સસ્તી. અરે પલો પલા મોત હૈ હસ્તી કે આખર ખાક હો જાના. જીનુ ગરા લાખ છે હીરે હીરે ડાયમંડ એક એક લાખ નો એક ડાયમંડ. જીનુ ગરા લાખ છે હીરે અરે ઉને ભી ખા ગે કીડે. સદા મુખ પાન કે બીડે કે આખર ખાક હો જાના. નથી દેખાડે પણ મુંબઈની અંદર કામ ભાવલા હોય 120 નો તો દેખો અંદર એવી સ્મેલ આવતી હોય મજાની. સદા મુખ પાન કે બીડે કે આખર ખાક હો જાના. હજારો દેશ કે રાજા અરે જીનો દેખ ચાંદ ભી લાજા. અરે નગારા મોત કા બાજા કે આખર ખાક હો જાના. હજારો દેશ કે રાજા બિચારો નીકળ્યો ઇન્વિટેશન આપવા માટે, પછી વાઇસ બંધ કરી આપણે ફેક્ટરી ઓપનિંગ નવી ફેક્ટરી ખોલી અને કાર્ડ લઈને દરેકને ઘરે નવે ફલાની તારીખે અમારી ફેક્ટરી ઉદઘાટન પતી ગયું. બધાને ઇન્વિટેશન અપાઈ ગયા કાલે ઓપનિંગ છે. અને રાતના આવ્યા ઘરે ફાઇનલ. વાઇફ કે વાઇફને કે છે મારી પત્ની બસ અને કાલ બેઠા સોફા ઉપર, સોફા ઉપર બેઠાને મળી ગયા. દિલદાર છે ભરોસો, છે ભરોસો. કાચી માટીના ઘાટ ગરુલા ફૂટતા ન વાગે રંકો. એટલે મોલા બાપા કે છે આ દુનિયા અને નેક્સ્ટ વર્લ્ડ કે જયારે તમે ત્યાં આવશો અને જો તૈયારી કરી હશે તો મોલા કે છે કે વધુ સારી રીતે તમે પ્રિપેર થયેલા છો, તમે તૈયાર થયેલા છો. હવે છેલ્લું એક ફરમાન કરાચી પાકિસ્તાનનું સંભળાવી અને વાયસ બંધ કરું. જુઓ જનરલ ફરમાન છે, બૈતુલ ખયાલનું નથી, પણ બૈતુલ ખયાલની બંગલેની ઓપનિંગ કરી છે. ક્યાં કહી છે? તંડો મોહમ્મદ ખાન. તારીખ કહી છે 22/12/1964. આજે અમે બૈતુલ ખયાલની બંગલેનો ઓપનિંગ ઉદઘાટન કર્યું છે. જે મારા રૂહાની બચ્ચાઓએ બંગલે માટે ડોનેશન આપ્યું છે એને અમે ખાસ દુઆશીષ ફરમાવીએ છીએ. બૈતુલ ખયાલનો હોલ અર્પણ કરવાનું કામ જમાત માટે બહુ મોટી મહત્વતા ધરાવે છે. જમાત જાણે છે કે અમે બૈતુલ ખયાલને સૌથી ઉચ્ચ પ્રકારનું મહત્વ આપીએ છીએ. જમાત જાણે છે કે અમે બૈતુલ ખયાલને સૌથી ઉચ્ચ પ્રકારનું મહત્વ આપીએ છીએ. કારણ કે ઇબાદત અને બંદગી એ આપણા અકીદાનો મીન્સ ફેથનો, આપણા અકીદાનો એક ફાઉન્ડેશન છે, એક પાયો છે. અને આ ફાઉન્ડેશનને સ્ટ્રોંગ બનાવવો એ ઇમામની અને જમાતની ઊંચામાં ઊંચી ખિદમત અને ઊંચામાં ઊંચી સેવા છે. સલવાત પડો. આ ફાઉન્ડેશનને મજબૂત બનાવવો એ ઊંચામાં ઊંચી સેવા છે જમાતની અને ઇમામની. અને આ સેવા મોલા અમારા પાસેથી માંગી 12 મહિનાની અંદર. દુઆ માંગી મોલાના હાજરીમામ પાસે. ખુદાની હાજરીમામ હકીકતની સમજ આપજે, યા મોલા તારા તરફની મોહબ્બત આપજે, યા મોલા નાફરમાનીના કામથી બચાવજે, યા મોલા જાહેર બાતિલ ગુનાહોને માફ કરજે, યા મોલા
સવાસન જમાત ખાને આવવાની આલા શક્તિ હિંમત અને પ્રેરણા આપજે અને બોલો તો કેનેડા ખાતે પધારી તારા જાહેરી અને બંદગીની અંદર તારા બાકીની દીદા નસીબ કરજે જમાત કહે જમા મને એક રિક્વેસ્ટ થઈ છે ઝિકરની તસ્બીની તો એક બે ત્રણ મિનિટ ભાઈ તેની જોડે લીંબ સુગંધા હો વખાણ તો અલીજી ના કેજી જે ઘુર ઉતારે તેને વખાણ તો અલીજી ના જિસથી ન અવતરીએ દો જીવારિયા અને તો રહીમક યામલા તો પાજલક ખાના ઉદાન ખાના ઉદાન